Hello students, hello parents, how are you? Today is date 22/12/2020 and day Tuesday. Today, our teach in English subject, unit 5. Which topic? Here we are dancing. Word ki upar lakhyu chhe. Dekhai chhe tamne? શું છે ટોપિક યુનિટ 5 ની અંદર હિયર હિયર વી આર ડાન્સિંગ એચ ઈ આર ઈ શું વંચે બાળકો હિયર ડબલ્યુ ઈ વી એ આર ઈ આર ડી એ એન સી આર એમ જી ડાન્સિંગ ગુજરાતી કરીએ આપણે હિયર એટલે શું થાય અહીં વી એટલે અમે ડાન્સિંગ એટલે નાચી રહ્યા ડાન્સ નું બરાબર ડાન્સ એટલે શું થાય બાળકો નાચવું એટલે ડાન્સિંગ એટલે નાચી રહ્યા એટલે કે ક્રિયા ચાલુ છે નાચવાની ક્રિયા ચાલુ છે એટલે શું લખવાનું આપણે ડાન્સિંગ ઓકે આર એટલે છે અહીં અમે નાચી રહ્યા છે બરાબર તો આ કાવ્યની અંદર સરસ મજાની ચોપડીની અંદર એક્ટિવિટી 1 ની અંદર કાવ્ય છે શું છે નીચેનો ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ અભિનય સાથે બાળકો આ કાવ્યને આપણે ગાવાની છે અને નાચવાનું છે બરાબર છે તો આની અંદર શું છે વેલકમ સોંગ છે વેલકમ એટલે કે સ્વાગત કરો બરાબર આપણા ઘરે કોઈ અતિથિ આવે મહેમાન ગેસ્ટ આવે તો આપણે વેલકમ કરીએ ને વેલકમ સોંગ ગાઈએ ભલે પધારો આવો આવો એવી રીતે આપણે કરીએ ને એટલે શું કહેવાય વેલકમ તો એક એક લેટર્સ અંગ્રેજીના વેલકમની અંદર એક એક લેટર્સ કયા કયા લેટર્સ આવે ડબલ્યુ ઈ એલ સી ઓ એમ ઈ તો આ એક એક લેટર પર આ કાવ્ય બનાવી છે તો આ કાવ્યને ગાવા માટે અને આ કાવ્યને સમજવા માટે પહેલા એના જે અંદર આવતા શબ્દો એને સમજવા પડે ને આપણે એના અંગ્રેજી સ્પેલિંગ એના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જો આ શબ્દો આપણને આવડશે તો તમે આ ગીતને સારી રીતે ગાઈ શકો ને જો તમને વાંચતા જ ન આવડતું હોય તમે ગાવેલો સમજી જ ન શકતા હોય તો તમે ગાઈ શકો ન ગાઈ શકો ને તો આની અંદર આવતા આપણે કેટલાક શબ્દો એ આપણે બોર્ડ પર લખતા જઈએ અને સમજતા જઈએ અને નેક્સ્ટ વિડીયો પીરિયડની અંદર આપણે આ કાવ્યને ગાઈશું બરાબર ને સમજીશું તો ફર્સ્ટ વર્ડ છે બાળકો હિયર શું છે હિયર એચ ઈ આર ઈ આપણે ઉચ્ચાર લખીશું હિયર એટલે શું થાય બાળકો અહીં આપણે આગળ ઉપર જોઈએ ને શું થાય ગુજરાતીમાં અહીં ત્યાર પછી બીજો શબ્દ છે વેલકમ ઉચ્ચાર લખીશું આપણે વેલકમ એટલે શું થાય સ્વાગત કરવું સ્વાગત કરવું અથવા તો ભલે પધારો ત્યાર પછી છે કમ સીઓ એમી કમ કમ એટલે બાળકો આવવું શું થાય આવવું ઓકે ત્યાર પછીનો વર્ડ છે વીસ શું છે વીસ વીસ એટલે બાળકો શુભેચ્છા વ્યક્ત કરવી શુભેચ્છા 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 એટલે શું શુભ ઈચ્છા સારી ઈચ્છા વ્યક્ત કરવી આપણે ક્યારે વિશ કરીએ જો ઉદાહરણ આપણે એક લઈએ કોઈની બર્થડે હોય તો આપણે હેપી બર્થડે એ રીતે આપણે એને વિશ કરીએ ને એને શુભેચ્છા પાઠવીએ ને એની સારી કામના માટે એની સારી ઈચ્છા માટે આપણે વિશ કરવું પડે ને કે હેપી બર્થડે આજે તારો જન્મદિવસ છે તો એ શુભ જાય એ સારો જાય એના માટે આપણે હેપી બર્થડે કરવું પડે ને તો એને શું કહેવાય વિશ કરવી શું કહેવાય વિશ કરવી તો વિશ એટલે શું
શુભેચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી છે ક્લેમ. ક્લેમ એટલે શું થાય બાળકો? તાળી પાડી. ક્લેમ એટલે શું થાય? તાળી પાડી. બરાબર, તાળી પાડવી. બરાબર, ત્યાર પછીનો વર્ડ છે ઓપન. OPEN ઓપન. ઓપન એટલે ખોલવું. શું થાય? ખોલવું. ખોલવું. અહીં રૂમનો દરવાજો બંધ હોય ને, મારે કેવું હોય કે આ રૂમનો દરવાજો ખોલો, તો મારે શું કહેવું પડે? ઓપન ધ ડોર. ઓપન ધ ડોર એટલે કે બારણું ખોલવું. સમજાય છે? ત્યાર પછી છે મીટ. મીટ મીટ એટલે બાળકો મળવું. શું થાય? મળવું. મીટ એટલે મળવું. ત્યાર પછી એન્ડ. એન્ડ એટલે અંત, પૂર્ણ કરવું. પૂર્ણ કરવું અથવા તો અંત થાય. શું થાય? અંત. ત્યાર પછી છે ડાન્સ. આપણે આગળ ઉપર જોઈ ગયા ડાન્સ. ડાન્સ એટલે બાળકો નાચવું. શું થાય? નાચવું. ત્યાર પછી અથવા તો બીજો કયો ગુજરાતી પ્યોર ગુજરાતી શબ્દ? નૃત્ય કયું. ડાન્સનું શું અર્થ થાય? નૃત્ય. બરાબર. મ્યુઝિક. મ્યુઝિક એટલે બાળકો સંગીત. મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત. ત્યાર પછીનો વર્ડ છે લાફ. શું છે? લાફ. લાફ એટલે બાળકો હસવું. લાફ એટલે હસવું. લાફિંગ એટલે હસી રહ્યા. મિસ્ટર. મિસ્ટર નો એમ આર લખેલું હોય ને, એને શું વંચાય બાળકો ઇંગ્લિશ ની અંદર? મિસ્ટર. શું વંચાય? મિસ્ટર. મિસ્ટર. મિસ્ટર એટલે શ્રીમાન. શું થાય? શ્રીમાન. અને લાસ્ટ વર્ડ છે યુ. શું છે? યુ. યુ એટલે તમે અથવા તો તું. આપણાથી મોટા હોય તો શું કયો શબ્દ વાપરીએ? તમે. અને નાના હોય તો તું. તો યુ એક જ છે. અંગ્રેજી અંદર એક જ શબ્દ બંને માટે વપરાય, યુ. તું અથવા તો તમે. બરાબર. એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. હિયર. હિયર એટલે અહીં. વેલકમ. વેલકમ એટલે સ્વાગત કરવું. કમ. કમ એટલે આવવું. આવવું. વિશ. વિશ એટલે શુભેચ્છા વ્યક્ત કરવી. ક્લેમ. ક્લેમ એટલે તાળી પાડવી. ઓપન. ઓપન એટલે ખોલવું. મીટ. મીટ એટલે મળવું. એન્ડ. એન્ડ એટલે પૂર્ણ કરવું અથવા તો અંત. ડાન્સ. ડાન્સ એટલે નાચવું. મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત. લાફ. લાફ એટલે હસવું. મિસ્ટર. મિસ્ટર એટલે શ્રીમાન. અને યુ. યુ એટલે તું અથવા તો તમે. તો આ બધા ચોપડીની અંદર એક્ટિવિટી 1 ની અંદર શબ્દો આપ્યા છે. બરાબર. એ લખાવ્યું છે કાવ્યને સમજવા માટે આ આપણે શબ્દો લખવા જરૂરી છે. જો આ શબ્દોને તમે સમજી શકો તો વાંચી શકો તો આ કાવ્યને તમે વ્યવસ્થિત ગાઈ શકો. બરાબર છે ને? તો આ તમારી નોટબુકની અંદર તમારે લખવાના રહેશે. હું આના ફોટા પાડીને મોકલું છું. એ પ્રમાણે આજનો આ ટોપિક લખવું, નવા પેજ પર યુનિટ 5 લખવું, ત્યાર પછી હેડિંગ લખવું, હિયર વી આર ડાન્સિંગ, ત્યારે ઉચ્ચાર લખવું અને ગુજરાતી લખવું, અહીં અમે નાચી રહ્યા છે. ત્યાર પછી લખવું એક્ટિવિટી 1. શું લખવું? એક્ટિવિટી 1. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આ રીતે એક પેજ પર બોક્સ ભરવાનું અને આ રીતે બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થના શબ્દો લખવાના રહેશે. આગળનું શૈક્ષણિક કાર્ય આપણે આગળ વિડીયો પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.